બોડેલી રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો સર્વે હાથ ધરાયો આર એન બી અને રેલવે વિભાગે સર્વે હાથ ધરવાની કામગીરી બે વર્ષ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાફલો ફાટક સાથે અટવાયો હતો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ઢોકલિયાથી અલીપુરા વચ્ચે આવતી રેલવે ફાટક પાસે વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હતી ત્યારે બે વર્ષ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બોડેલી એપીએમસી માર્કેટમાંથી સર્કિટ હાઉસ જવાના સમયે રેલવે ફાટક પાસે અચાનક ટ્રાફિક ચક્કાજામ થવાના કારણે મુખ્યમંત્રીની ગાડીઓના કાફલાને પસાર થવા માટે ઘણો બધો સમય વિતાવવો પડ્યો હતો ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ છોટાઉદેપુર સભાને સંબોધતા જણાવ્યું હતું કે બોડેલી રેલવે ફાટકને હટાવીને ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી તેમ છતાં પણ અત્યાર સુધીમાં ઓવરબ્રિજનું કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી વારંવાર સમાચાર પ્રસિદ્ધ થતાં અને ગાડી આવવાના સમયે રેલવે ફાટક બંધ હોવા છતાં પણ રાહદારીઓ પોતાનો સમય બરિબાદ ન કરવાના કારણે પોતાનો જીવ જોખમમાં નાખીને રેલવે ગાડી આવવાના સમયે રેલવે ફાટક નીચે મોટરસાયકલ તેમજ રાહદારીઓ પોતાના જીવનું જોખમ નાખીને પસાર થતા હતા ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ઓવરબ્રિજને બનાવવા માટે જાહેરાત કરેલ તેનું શું અત્યાર સુધી કોઈ કામકાજ શરૂ કરવામાં આવ્યું નથી કે કોઈ સર્વે કરવામાં આવ્યું નથી ફક્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનશે અને સમયનો બચાવ થશે ને બોડેલી તેમજ છોટાઉદેપુર જિલ્લાના લોકોને લોલીપોપ આપીને ગયા છે તેવી પ્રજામાં જાહેરમાં ચર્ચાઓ થતી જોઈ સ્થાનિક નેતાગીરીએ અધિકારીઓને રજૂઆત કરતાં આજરોજ બોડેલી રેલવે ફાટક ખાતે ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો સર્વે આર અને રેલવે વિભાગ સર્વે હાથ ધરવાની કામગીરી હતી ત્યાર ત્યારે બોડેલી અને જિલ્લામાં લોકચર્ચા સાંભળવા મળેલ છે કે હવે જોવું એ રહ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની કરેલ જાહેરાત કેટલા વર્ષોમાં પૂરી કરે છે આ સરકારી તંત્ર અલ્લા રખા પઠાણ જેડ ટીવી બોડેલી